હવે કેન્યા તમામ દેશના લોકોને આપશે વિઝા ફ્રી એન્ટ્રી પ્રવાસ અને વેગ આપવા કેન્યામાં 2024 થી ટુરિસ્ટને વિઝા ફ્રી એન્ટ્રી આપવા કરાયો છે નિર્ણય કેન્યાની સરકાર ડિજિટલ પ્લેટફોર્મથી પ્રવાસીઓને આવકારશે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં સાયબર ક્રાઇમના નોંધાયા છે 4236 ગુના અતિ આધુનિક સિસ્ટમ હોવા છતાં તાલીમબદ્ધ પોલીસ ગુનેગાર સાબિત ન કરી શકતા એક પણ દોષિતને સજા નથી મળી મહાનગરોમાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ છતાં જાહેરનામાનું સરેઆમ ભંગ વડોદરામાં બેફામ દોડતી ટ્રકે બે મહિલાઓની જીવતી કચડી બંનેના ઘટનાસ્થળ પર મોત સંસદમાં ઘૂસીને સ્મોક બોમ્બ ફોડવાના કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે દિલ્હી પોલીસે લલિત જા નામના આરોપીની ધરપકડ કરી રાજસ્થાનના નવનિર્વાચિત મુખ્યમંત્રી ભજનલાલ શર્માની આજે તાજપોશી સવારે 11:15 વાગે ભજનલાલ લેશે મુખ્યમંત્રી પદના શપથ પ્રધાનમંત્રી મોદી સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહેશે ઉપસ્થિત મથુરાની શાહી ઈદગાહના પરિસરમાં એએસઆઈ સર્વે કરવા અલ્હાબાદ હાઈકોર્ટની મંજૂરી મસ્જિદની નીચે શ્રીકૃષ્ણનું જન્મસ્થળ હોવાનો હિન્દુ પક્ષનો દાવો સર્વે રોકવા સુપ્રીમમાં પહોંચ્યું સુન્ની વકફ બોર્ડ